गुजरात सरकार द्वारा खेडूतों ने पियत माटे 10 कलाक वीजळी आपवामां आवशे ते रीते जाहेरात करवामां आवी हती, त्यारे खेडूतोमां आनंदनी लागणी फैलाई हती, जेमां सुरेन्द्रनगर जिल्लानो समावेश करवामां आव्यो हतो। त्यारे आजे वीज सबस्टेशनमां रूबरू मुलाकात करता फक्त एक दिवस माटेनी जाहेरातमां मेसेज आपवामां आव्यो छे अने बाद 8 कलाक ज वीजळी मळशे तेवा मेसेज ने આપવામાં આવ્યો છે, ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને ગુમરાહ કરી છેતરામણીની જાહેરાત કરી ખેડૂતોની મજાક કરી રહ્યા છે। આ અંગે ખેડૂતોએ સરલા મૂળી સબસ્ટેશન 66 કેવીમાં રૂબરૂ મુલાકાત કરતા સમગ્ર બાબત બહાર આવી હતી। આ બાબતે રામકુભાઈ કરપડાએ જણાવ્યું હતું કે ખેડૂતોને 10 કલાક વીજળીની જાહેરાત પોકળ સાબિત થઈ છે। ખેડૂતોને પૂરતો વીજ પુરવઠોને સતત 8 કલાક આપવામાં આવે તો અમારે 10 કલાક વીજળીની જરૂર નથી। હાલ દુધઈ ફીડરમાં 288 વીજ લોડ એસએસમાં આવે છે અને સતત તાર તૂટતા વીજ વાયર નીચે તૂટી પડે છે, જમ્પર તૂટે છે અને 8 કલાકમાં 10 ટ્રીપ આવે છે। ખેડૂતોને બોર ઉપર ફક્ત 250 વોલ્ટેજ વીજળી પુરવઠો મળે છે, તેના કારણે મોટર જેવા વીજ ઉપકરણો બળે છે અને ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે। હાલમાં વરસાદ ખેંચાતા પિયત માટે પાણીની ખાસ જરૂરિયાત પાકને હોય ત્યારે જ વીજ ના ધાંધિયાઓથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। એમાં સરકાર દ્વારા ખોટી 10 કલાક વીજ પુરવઠાની જાહેરાત પણ ખોખલી અને છેતરામણી સાબિત થઈ છે। ગુજરાત સરકારે કાલે જે જાહેરાત કરી છે કે 10 કલાક ખેડૂતોને વીજળી આપશે, એમાં 5-6 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં આજે અમે તપાસ કરતા 66 કેવી સરલા સબસ્ટેશનમાં તો ફક્ત મેસેજ જે આપવામાં આવ્યો છે એ આજના દિવસે જ ફક્ત એક દિવસ જ 10 કલાક આપવાની વીજળી એવો મેસેજ આપવામાં આવ્યો છે અને ખેડૂતોને ગુમરાહ કરવામાં આવ્યા છે। ખરી રીતે જે વીજળી 10 કલાક ખેડૂતોને અત્યારે જરૂરિયાત છે અને એ વીજળી 10 કલાક મળે એના માટે ખેડૂતોમાં ખુશી હતી, પણ આજ અમે જમીન સ્તરે તપાસ કરતા અમને ખબર પડી કે આ તો એક જ દિવસની જાહેરાત છે, ફક્ત રક્ષાબંધનના દિવસને। જ્યારે અમારે અહીંના જે લોડ છે કે આખા સબસ્ટેશનનો લોડ હોય એવો અમારે દુધઈ ફીડરમાં 288 જેટલો લોડ અત્યારે લઈ રહ્યા છે, ત્યારે સતત ટ્રીપો આવવાના કારણે ખેડૂતોને પૂરતા 8 કલાક પણ વીજળી મળતી નથી। અમારા ખેડૂતોને એ કહેવાનું છે કે 8 કલાક અને પૂરતા પ્રમાણમાં વીજળી આપો, અમારે 10 કલાક વીજળી નથી જોઈતી, ફક્ત 8 કલાક આપો અને પૂરતા પ્રમાણમાં આપો તો પણ ખેડૂતો ખુશી જ છે। આવી ખોટી જાહેરાતો કરી 10 કલાક વીજળી ખેડૂતોને આપવામાં આવશે, આ જાહેરાત તદ્દન ખોટી છે અને ખેડૂતોને ગુમરાહ કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ, ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર।